વંદે વિદ્યાર્થી મિત્રો આગળના વિડીયોની અંદર આપણે ટીટુના ઘર પરથી થોડા પ્રયત્ન કરવાના હતા એ આપણે પ્રયત્ન કરેલા અને પ્રયત્નની અંદર શું હતું તો કે પ્રયત્નની અંદર આપણે દાખલા ગણવાના હતા તો આજે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર એકત્રીસ અને એ પેજ નંબર ઉપર આપણને આપેલું છે કે મારો ખોરાક શોધો મારો ખોરાક શોધો એવું લખેલું છે તો જોઈએ આપણે મિત્રો મારી પાસે તમારા માટે હજુ વધારે રસપ્રદ છે હજુ એના પાસે આપણા માટે વધારે રસપ્રદ એટલે કે વસ્તુ છે માએ મને કહ્યું કે કેટલાક ઓરડાઓમાં ખાવાની વસ્તુઓ છે તે ઓરડાઓના નંબર શોધવામાં મને મદદ કરો મારા ઘરમાં તેમની નિશાની કરો જુઓ તમને શું મળે છે આપણે શું કરવાનું છે કે ઓરડા આપેલા છે એ ઓરડાના નંબર શોધવામાં મદદ કરવાની છે અને જે નંબર આપણને મળે એ ઘરની અંદર શું કરવાની છે તો કે નિશાની કરવાની છે તો નીચે આપણને ઓરડા આપેલા છે આગળ જે ઓરડા આપણે જોયેલા એ જ ઓરડા આપણને અહિયાં આપેલા છે તમે જોઈ શકો છો કે એક થી લઈને સો સુધીના ઓરડા અહિયાં આપણને આપેલા છે આ પેજ નંબર કયું છે તો કે એકત્રીસ નંબર નું પેજ છે તો હવે આપણે જોઈએ પેજ નંબર બત્રીસ ગણતરીઓ આપેલી છે કે ઉદાહરણ તરીકે સાડત્રીસ વત્તા દસ આપેલા છે તો અહીંયા આપણે સાડત્રીસ વત્તા દસ કરીએ તો આપણને જવાબ મળવો જોઈએ સુડતાલીસ અહીંયા આપણને જવાબ આપી દીધો છે તો સાત નીચે શૂન્ય છે સાત વત્તા શૂન્ય કરીએ તો જવાબ આપણને શું મળે તો કે સાત મળે ત્યાર પછી ત્રણ વત્તા એક ત્રણની ની અંદર આપણે એક ઉમેરીએ તો કેટલો જવાબ આવે તો કે ચાર આવે તો જવાબ આપણી પાસે આવી ગયો છે સુડતાલીસ હવે આગળ સાડત્રીસ વત્તા નવ તો આપણે સરવાળો કરવો પડે સાડત્રીસ વત્તા સરવાળો કરીએ આપણે સાત છે અને બીજા આપણે નવ લીટા કરીએ જેથી આપણને ગણતરી કરવામાં સહેલાઈ પડે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ સાત છે બીજા નવ લીટા આપણે કર્યા છે તો સાત ની અંદર આ નવ લીટા છે આપણે ઉમેરી દઈશું તો કે સાત ત્યાર પછી આઠ નવ દસ અગિયાર બાર આપણી પાસે કેટલા તો કે સોળ સોળ નો છગડો આપણે અહિયાં મૂકશું અને એક જે હોય એક આપણે એની સાત ની આગળની જે સંખ્યા છે એટલે કે ત્રણ છે એ ત્રણ ની આપણે ઉપર મૂકશું ત્યાર પછી ત્રણ ની જયારે ગણતરી કરીએ છીએ ત્યારે આપણે એક ને પણ ધ્યાનમાં લેવાનો છે એટલે કે ત્રણ વત્તા એક એટલે કેટલો થાય તો કે ચાર થાય તો જવાબ આપણી પાસે આવી ગયો છે તો આપણે અહિયાં ડાયરેક્ટ જવાબ લખી દેવાનો છેતાલીસ ત્યાર પછી બીજું આપણને આપેલું છે કે પાસઠ માઇનસ ત્રીસ એટલે કે છગડે પાંચડે પાસઠ આપેલા છે એમાંથી માઇનસ એટલે કે બાદ બાકી આપણે કરવાના છે પાસઠ માંથી ત્રીસ આપણે બાદ કરવાના છે પાંચ માંથી જીરો જાય તો કેટલા વધે તો કે પાંચ જ વધે આપણી પાસે પાંચ ચોકલેટ હોય અને આપણે કોઈને એક પણ ચોકલેટ આપવાની ન હોય તો આપણી પાસે પાંચ ચોકલેટ જ વધે છે ત્યાર પછી છ માઇનસ ત્રણ છ માંથી ત્રણ બાદ કરવાના છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી ત્રણ લીટા આપણે બાદ કરવાના છે એટલે કે એક બે ત્રણ તો જવાબ આપણી પાસે આવ્યો છે એક બે ને ત્રણ તો અહીંયા આપણે લખી શકીએ ત્રણ તો પાસઠ માંથી ત્રીસ બાદ કરીએ તો જવાબ આવે પાંત્રીસ ત્યાર પછી આગળ આપણને કીધું છે કે છેતાલીસ વત્તા વીસ પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે તો હવે આપણે આગળ જોઈએ કે શું કે છે તો આપણને આપેલું છે કે છેતાલીસ વત્તા એકવીસ તો અહીંયા આપણને એમ કીધું કીધેલું છે કે છેતાલીસ વત્તા વીસ પ્રથમ કરવાથી તે વધુ સરળ થશે એટલે છેતાલીસ વત્તા પહેલા આપણે વીસ કરીએ સરવાળો કરવાનો છે તો હજી અહીંયા આપણને વીસ આપેલા છે અહીંયા આપણને એકવીસ છે તો હજી આમાંથી આપણે એક લેવાનો બાકી છે અહીંયા મેં ખાલી વીસ જ લીધા છેતાલીસ વત્તા વીસ એટલે કે છ વત્તા શૂન્ય એટલે જવાબ આવે છ ચાર વત્તા બે એટલે જવાબ આવે છ હવે આ એક વેધા છે છાસઠ ની અંદર એક ઉમેરી દેવાના તો જવાબ કેટલો આવે છાસઠ ની અંદર એક ઉમેરીએ તો જવાબ આવે છગડે સાતડે સડસઠ ત્યારબાદ પછી આપણને આગળ આપેલું છે કે સત્યાસી માંથી આપણે બાદ કરવાના છે ત્રીસ તો સાત નીચે કઈ નથી સાત માંથી શૂન્ય જાય તો જવાબ આવે સાત અને આઠ માંથી ત્રણ કાઢવાના છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ એમાંથી ત્રણ આપણે બાદ કરી દઈએ એક બે ને ત્રણ તો હવે આપણી પાસે બચે છે એક બે ત્રણ ચાર ને પાંચ તો અહીંયા લખી દઈએ પાંચ તો આપણી પાસે જવાબ આવી ગયો છે પાંચ ડે સાત ડે સત્તાવન ત્યાર પછી આગળ આપેલું છે આપણને કઈ સંખ્યા હશે કે છાસઠ માંથી આપણે જો એ બાદ કરીએ તો જવાબ આપણને અગિયાર મળે તો આપણે શું કરવું પડે તો કે આ છાસઠ માંથી અગિયાર બાદ કરી દઈએ તો અહીંયા આપણને જે જવાબ આવતો હશે તો સર્વપ્રથમ આપણે પેલા છ માંથી એક તો પાંચ અને છ માંથી એક જાય તો પાંચ તો એ કઈ સંખ્યા હશે તો કે પંચાવન જો છાસઠ માંથી પંચાવન બાદ કરવામાં આવે તો જવાબ કેટલો આવે તો કે અગિયાર આવે ત્યાર પછી આગળ જોઈએ કે પિસ્તાલીસ માં કેટલી સંખ્યા ઉમેરવી પડે કે જેથી જવાબ નવ્વાણું આવે પિસ્તાલીસ ની અંદર એવી કઈ સંખ્યા ઉમેરીએ કે જેથી આપણને જવાબ ની અંદર નવ્વાણું મળે તો આમાં પણ આપણે જે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યામાંથી આ જે નાની સંખ્યા છે એની બાદ બાકી કરવી પડે હવે નવ માંથી પાંચ કાઢવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમાંથી પાંચ કાઢવાના છે એટલે આ પાંચ છે એનો આપણે કાઢી નાખીએ તો આપણી પાસે વધે જવાબ ચાર અને બીજા ફરીથી નવ આપેલા છે એમાંથી આપણે ચાર કાઢવાના છે તો ફરીથી આ જે નવ છે એમાંથી આ ચાર ને આપણે કાઢી નાખીએ તો કેટલા વધે છે આપણી પાસે પાંચ તો જવાબ આપણી પાસે આવી ગયો છે ચોપન હવે જો આપણે આ બંનેનો સરવાળો કરીએ તો જવાબ કેટલો આવી જાય આપણી પાસે તો કે નવાણું ત્યાર પછી આગળ ખાલી જગ્યા વત્તા છવ્વીસ બરાબર પંચોતેર એવી કઈ સંખ્યા છે કે જેમાં આપણે છવ્વીસ ઉમેરી દઈએ તો જવાબની અંદર આપણને પંચોતેર મળે તો અહીંયા આપણે પેલા મોટી સંખ્યા પંચોતેર છે એટલે પેલા પંચોતેર લખીશું ત્યારબાદ છવ્વીસ જે છે એને આપણે બાદ કરીશું 5 માંથી છ બાદ કરવાના છે તો 5 માંથી છ બાદ થાય નહીં તો અહીંયા આપણે લખીશું પંદર સાત ની ઉપર લખીશું આપણે છી છ બાદ કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર એમાંથી છ બાદ કરવાના છે તો એક બે ત્રણ ચાર પાંચ અને છ આપણે બાદ કરી દીધા તો હવે આપણી પાસે બચે છે તો હવે આપણી પાસે કેટલા બચે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો હવે આપણે અહીંયા કેટલા લખવા પડે નવ અને છ માંથી બે બાદ કરીએ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ છ એમાંથી આપણે બે બાદ કરવાના તો હવે આપણી પાસે કેટલા વધે છે એક બે ત્રણ અને ચાર તો આપણી પાસે જવાબ આવી ગયો છે ઓગણપચાસ તો અહીંયા આપણે લખી શકીએ ઓગણ પચાસ ત્યાર પછી એવી કઈ સંખ્યા છે કે જેમાંથી આપણે એકવીસ બાદ કરીએ તો જવાબ આપણને પાંત્રીસ મળે તો અહીંયા આપણે શું કરવું પડે તો કે સરવાળો કરવો પડે પાંત્રીસ વત્તા પાંત્રીસ વત્તા એકવીસ તો અહીંયા આપણે સરવાળો કરીએ પાંચ વત્તા એક છ અને ત્રણ બે એટલે કે પાંચ તો અહીંયા આપણી પાસે જવાબ આવી ગયો છે છપ્પન જો છપ્પન માંથી આપણે એકવીસ બાદ કરીએ તો જવાબ આપણને મળે છે પાંત્રીસ ત્યાર પછી આગળ જોઈએ આપણે તો આગળ આપણને આપેલું છે છત્રીસ આપણને જવાબ આપેલો છે વત્તા નવ અહીંયા એવી કઈ સંખ્યા હશે કે જેમાં નવ ઉમેરવાથી જવાબ આપણને છત્રીસ મળે તો અહીંયા આપણે છત્રીસ માંથી સર્વપ્રથમ એટલે કે સૌથી પેલા નવ બાદ કરવા પડે છત્રીસ માંથી આપણે જો નવ બાદ કરીએ તો કેટલા વધે તો છ માંથી નવ નો જાય એટલે અહીંયા આપણે દસકો લેવો પડે એટલે અહીંયા આવશે સોળ અને અહીંયા આવશે બે સોળ માંથી નવ બાદ કરવાના છે કરો જોઈએ સોળ માંથી નવ બાદ કરીએ તો કેટલા આવે સોળ માંથી જો આપણે નવ બાદ કરીએ તો કેટલા આવે તો કે સાત આવે ત્યારબાદ બાદ ની નીચે કઈ નથી એટલે જવાબ આવે બે તો આપણી પાસે જવાબ આવી ગયો છે સત્યાવીસ સત્યાવીસ વત્તા નવ કરીએ તો જવાબ આપણને છત્રીસ મળે ત્યાર પછી ચાલીસ ખાલી જગ્યા બરાબર ચાલીસ ની અંદર જે આપણને આપેલા છે એ છોતેર માંથી આપણે ચાલીસ બાદ કરવા પડે છોતેર માઇનસ ચાલીસ તો છ માંથી શૂન્ય જાય તો છ આવે અને સાત માંથી ચાર જાય તો કેટલા આવે તો કે ત્રણ આવે તો જવાબ આપણને આ મળી ગયો છે છત્રીસ ચાર પાંચ છ સાત સાત આવી ગયા અને જીરો વત્તા છ એટલે કે છ ત્યાર પછી અઠ્ઠાણું આપણને જવાબ આપેલો છે અને ત્યારબાદ અઠાણું એવી સંખ્યા છે કે જે આપણને જવાબ મળેલો છે પચાસ ની અંદર કેટલા ઉમેરીએ તો જવાબ અઠાણું આવે તો અઠ્ઠાણું માંથી આપણે પચાસ બાદ કરવા પડે તો આપણે અઠાણું માંથી પચાસ બાદ કરીએ અઠ્ઠાણું માંથી પચાસ બાદ કરીએ તો આઠ માંથી શૂન્ય છે તો આઠ વધે અને નવ માંથી આપણે પાંચ બાદ કરીએ તો કેટલા વધે તો કે નવ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ માંથી પાંચ બાદ કરવાના છે તમારે કરવાના છે હું એટલા માટે લીટા કરતી નથી નવ માંથી પાંચ બાદ કરવાના છે એટલે કે એક બે ત્રણ ચાર પાંચ તો હવે આપણી પાસે કેટલા વિધા છે તો કે ચાર તો અહીંયા જવાબ આવે ચાર ફરીથી સમજાવું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એમાંથી આપણે પાંચ લીટા બાદ કરી દેવાના છે આ પાંચ લીટા છે એટલે કે એક સાથે હું બાદ કરી દઉં છું હવે આપણી પાસે છે તો હવે આપણી પાસે જવાબ આવી ગયો છે અડતાલીસ ત્યાર પછી સત્તાવન રકમ આપેલી છે અને જવાબ આપણી પાસે છે વીસ સત્તાવન માંથી કેટલા બાદ કરીએ આપણે તો જવાબ આપણને વીસ મળે તો સત્તાવન માંથી આપણે વીસ બાદ કરવા પડે સત્તાવન માઇનસ વીસ સાત માંથી શૂન્ય જાય તો સાત પાંચ માંથી બે જાય તો ત્રણ તો જવાબ આપણી પાસે આવી ગયો છે સાડત્રીસ તો આ પેજ નંબર હતું આપણું બત્રીસ તો હવે આપણે આગળના પેજ ઉપર જોઈએ પેજ નંબર તેત્રીસ પેજ નંબર તેત્રીસ ઉપર આપણને આપેલું છે કે સરવાળો સહેલો બન્યો અનિશા એ સાડત્રીસ રૂપિયાના સફરજન ખરીદ્યા રાજાએ રાજા રૂપિયાના કેળા ખરીદ્યા ફળ વેચનાર સ્ત્રીએ કહ્યું એટલે ત્રીસ સાત છે અને એકવીસ એટલે વીસ વત્તા એક છે ત્રીસ ની અંદર સાત ઉમેરી તો સાડત્રીસ થાય છે અને વીસ ની અંદર એક ઉમેરી તો એકવીસ થાય છે તેથી સાડત્રીસ અને એકવીસ મળીને અઠાવન થાય છે અને શું કર્યું છે બંને રકમને અલગ અલગ કરી છે એકમ નાંક ને અલગ કર્યા છે અને દશક નાંક ને પણ અલગ કર્યા છે તો હવે આગળ પહેલા બે હું કરી શકું તેણે 37 અને 21 નો સરવાળો આટલો ઝડપી કેવી રીતે કર્યો તો હવે આપણે જોઈએ કે ચાલો આપણે પણ પ્રયત્ન કરીએ આ સરવાળો જુઓ હવે આપણે જોવાનું છે આગળ કે છવ્વીસ વત્તા છવિસ તો છવ્વીસ ને એને અલગ કર્યા તો કે વીસ વત્તા છ એટલે છવ્વીસ અને તેતાલીસ ને એણે અલગ કર્યા છે કે ચાલીસ વત્તા ત્રણ હવે એણે શું કર્યું છે કે દશક દશક ના અંક છે એને અલગ કર્યા છે અને એકમ એકમ ના અંક છે એને અલગ કર્યા છે વીસ ને અહીંયા લઈ લીધા છે ચાલીસ ને વીસ ની બાજુમાં લઈ લીધા છે એટલે કે આ દશકના અંક છે અને એકમના અંકો જે છે અને એને બંનેને સાથે લીધા છે છે થાય અને છ પછી એ બંનેને એ બંનેનો પછી સરવાળો કરી દીધો છે તો અહીંયા શું કીધું છે કે છવ્વીસ ના આપણે વીસ વત્તા છ અને તેતાલીસ ના ચાલીસ વત્તા ત્રણ ભાગ પાડીએ છીએ પછી સરળ છે ચાલીસ અને વીસ નો અને ત્રણ અને છ નો સરવાળો કરવાનો છે એટલે જવાબ આપણને સરળતાથી ઓગણ મળી જાય છે તો હવે આપણે આગળ જોઈએ આ પેજ નંબર આપણું તેત્રીસ ચોત્રીસ એવી જ રીતે થોડીક માહિતી આપેલી છે એ જોઈએ આપણે માહિતી જોઈએ આપણે પેજ ની અંદર તો હવે કહો કે તમે એને બીજી કેવી રીતે કરશો તેત્રીસ વત્તા છપ્પન બે ફૂલ આપેલા છે તો તે છપ્પન એટલે 33 ના આપણે ભાગ પાડીએ તો ત્રીસ વત્તા ત્રણ એટલે કે છપ્પન એટલે કે સરવાળો કરી દીધો છે પચાસ વત્તા ત્રીસ એટલે કે એસી ત્યાર પછી બચા છે આપણી પાસે ત્રણ અને છ તો ત્રણ વત્તા છ એસી અહીંયા જે હતા એ બેઠા લીધા છે છ વત્તા ત્રણ કેટલા થાય તો કે નવ એંસી વત્તા નવ કેટલું થાય ખૂબ જ સહેલું છે નેવ્યાશી ત્યાર પછી આગળ જુઓ કે તમે આ સરવાળા તે જ રીતે કરી શકશો તો હા આપણે શું કામ ન કરી શકીએ જોઈએ આપણે સાવ સરળ છે સાડત્રીસ વત્તા બાવીસ લાલ અને લીલી માછલી આપેલી છે એની આપણે ગણતરી કરવાની છે સાડત્રીસ એટલે ત્રીસ વત્તા સાત અને બાવીસ એટલે વીસ વત્તા બે તો પહેલાં આપણે જે દશકના અંકો છે એનો સરવાળો કરી દઈએ ત્રીસ વત્તા વીસ કેટલા થાય તો કે પચાસ થાય અને સાત વત્તા બે એટલે અહીંયા આપણે લખી દઈએ સાત વત્તા બે હવે પચાસ પચાસ ને આપણે લખી દઈએ અને સાત વત્તા બે કેટલા થાય સાત આઠ ને નવ તો અહીંયા આપણે લખી દઈએ નવ તો હવે આપણી પાસે જવાબ કેટલો આવી ગયો તો કે ઓગણ સાઠ ત્યાર પછી આગળ આપેલું છે આપણને તોતેર તો અહીંયા આપણને ભાગ પાડવાના આપણે ના ભાગ પાડીએ તો સિત્તેર વત્તા ત્રણ અને ચોવીસ ના ભાગ પાડીએ તો વીસ વત્તા ચાર સિત્તેર વત્તા વીસ તો સાત આઠ નવ તો દશકનો સરવાળો કરીએ તો નેવું ત્રણ વત્તા ચાર એટલે કે અહીંયા સીધા આપણે લખીશું ત્રણ વત્તા ચાર આપણે બેઠા લખીશું ત્રણ વત્તા ચાર ચાર પાંચ છ ને સાત તો અહીંયા આપણે લખીશું સાત જવાબ આપણી પાસે સીધો આવી ગયો સત્તાણું ત્યાર પછી આગળના પેજ ઉપર આપેલું છે પેજ નંબર પાંત્રીસ ઉપર પેજ નંબર પાંત્રીસ ઉપર આપણને આપેલું છે કે છપ્પન વત્તા એકવીસ છપ્પન વત્તા એકવીસ પેલા છપ્પન ના ભાગ પાડીએ પચાસ વત્તા છ એકવીસ ના ભાગ પાડીએ વીસ વત્તા એક પચાસ અને વીસ નો સરવાળો કરીએ તો પાંચ છ સાત એટલે કે સિત્તેર છ અને એક સિત્તેર ફરીથી લખી દઈએ છ વત્તા એક સાત તો જવાબ આવી ગયો આપણી પાસે સત્યો તેર ત્યાર પછી આગળ જોઈએ આપણે કે અહીંયા છપ્પન વત્તા એકવીસ નો એક અલગ રીતે પણ કરી શક્યો છે સરવાળો કે છપ્પન છપ્પન ને બેઠા લીધા છે અને વીસ વત્તા એક નો ભાગ પાડેલો છે તો એકવીસ ના ભાગ પાડ્યા છે વીસ વત્તા એક તો છપ્પન ની અંદર એક ઉમેરી દીધા એટલે સત્તાવન અને આ વીસ પછી સત્તાવન ની અંદર એને વીસ ઉમેરી દીધા છે વા હું આ રીતે પણ કરી શકું હું આ રીતે પણ કરી શકું એવું કોણ કે છે આ જે છોકરો આપેલો છે એ હવે તમારા મગજમાં પગથિયા નક્કી કરી રાખો ખાનાઓમાં સીધા જવાબ લખી નાખો પગથિયા આપણે આપણા મગજની અંદર મનની અંદર વિચારવાના છે અને સીધા જ આપણે જવાબ લખવાના છે તો પહેલા આપણે સરવાળો કરવાનો છે પણ સીધો ડાયરેક્ટ તો ત્રીસ વત્તા ચાલીસ કેટલા થાય ચાર પાંચ ને સાત તો દશકનો સરવાળો થશે સાત અને એકમનો સરવાળો થશે ને બે પાંચ તો જવાબ આપણી પાસે આવી ગયો સીધો અહીંયા પહેલાં આપણે દશકના અંકો લીધા હતા પછી આપણે એકમના અંકો લીધા હતા તો હવે આપણે પહેલાં એકમના અંકો લેશું અને ત્યાર પછી દશકના અંકો લેશું ત્યાર પછી આગળ જોઈએ આપણે નવ ને એક દસ દસ ની શૂન્ય વધી પડી એક છ ને એક સાત અને એક આઠ જવાબ આવી ગયો એસી દસ દસ ની શૂન્ય વધી પડી એક ચાર ને ચાર આઠ ને એક નવ જવાબ આવી ગયો નેવું ત્યાર પછી સાત આઠ નવ દસ દસ ની શૂન્ય વધી પડી એક દસ ની શૂન્ય મૂકી દેવાની વધી એક પડી છે ત્રણ ને એક ચાર પાંચ છ ત્યાર પછી ચાર પાંચ છ સાત છ ત્રણ નવ જવાબ આવી ગયો સત્તાણું ત્યાર પછી આગળ જોઈએ આપણે તો ત્રેપન વત્તા ચોસઠ ચાર ને ત્રણ સાત છ ને પાંચ અગિયાર તમારે ડાયરેક્ટ જવાબ લખવાના છે ગણતરી કરવાની નથી પાંચ ને પાંચ દસ દસ ની શૂન્ય વધી પડી એક પાંચ ને છ ને બે આઠ ત્યાર પછી સાત ને પાંચ સડસઠ વત્તા પચીસ કરવાના છે સાત ને પાંચ બાર બાર ની શૂન્ય વધી પડી એક છ ને એક સાત ને બે નવ જવાબ આવી ગયો બાણું છ સાત આઠ ને સાત ને પાંચ થશે કેટલા થાય સાત ને જવાબ આવી ગયો આપણી પાસે એકસો પેજ નંબર હતું આવડું આ આપણું પાંત્રીસ હવે જોઈએ આપણે પેજ નંબર છત્રીસ ઉપર પેજ નંબર છત્રીસ ઉપર આપણે જોઈએ તો અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે વાર્તા જોઈએ આપણે પેજ નંબર છત્રીસ ઉપર કે ચાલો હું તમને વાર્તા કહું એક વખત સિંહનું સિંહનું એક જંગલમાં રસ્તો ભૂલી ગયું થોડીક મિસ્ટેક છે એ પણ શું આવે તો કે એક આવે સિંહનું એ બચ્ચું નહી સિંહનું એક બચ્ચું જંગલ માં રસ્તો ભૂલી ગયું તે રડવા લાગ્યું અને માં એમ બૂમો પાડવા એક વૃદ્ધ હરણ ને તેના પરંતુ બીજું હરણ ખરેખર ખૂબ જ ગભરાઈ ગયું તેના બીજા મિત્રો સસલા કિસ્કોલીઓ અને પક્ષીઓ પણ ગભરાઈ ગયા સિંહ તો જંગલ નો રાજા કહેવાય સિંહ ને જોઈને ઘણા ઘણા સારા સારા વ્યક્તિઓ અને પ્રાણીઓ બી જાય તો સિંહ નું બચ્ચું હતું એને જોઈને સસલા ખિસકોલીઓ અને પક્ષીઓ ગભરાઈ ગયા આપણી વચ્ચે સિંહ અરે ના ના તે આપણા બચ્ચાઓને પરખી જશે પરખી જશે એટલે કે ખાઈ જશે વૃદ્ધ હરણે કહ્યું ગભરાશો નહીં હું તેને આ બાબતમાં ચેતવણી આપીશ સવારમાં સિંહના બચ્ચાએ બધાનો આભાર માન્યો અને તેને જવાનું શરૂ કર્યું પરંતુ એક સસલા જઈ શકે નહીં તેને કોઈ શરારત કરી છે કે નહીં તે જોવા મને ગણતરી કરવા દો શું છે એક જે સસલું હતું એ સસલું શું કે છે કે મને આ સિંહના બચ્ચા ઉપર વિશ્વાસ આવતો નથી તેને કોઈને કઈ ઈજા તો પહોંચાડી નથી ને તે કોઈને તો નથી ગયો ને એટલા માટે મારે ગણતરી કરવી પડશે તો શું કરે છે એ કે આપણે કુલ બસો ચાલીસ હોવા જોઈએ ચાલો ગણીએ શું કહે છે કે આપણે ટોટલ બસો ને ચાલીસ વ્યક્તિઓ બધા થઈને પ્રાણીઓ છીએ તો બધા ટોટલ બસો ચાલીસ થવા જોઈએ ચાલો આપણે ગણીએ તો હવે આગળ જોઈએ આપણે એ બધા ગણે છે ટીલુ એ સસલા અને હરણને ગણ્યા ત્યાં સત્યાવીસ સસલા હતા અને અડતાલીસ હરણ હતા વૃદ્ધ હરણે પક્ષીઓ અને ખિસકોલીઓની ગણતરી કરી ત્યાં એકસો ચોવીસ પક્ષીઓ હતા અને હતી તો હવે આપણે જોઈએ આગળ તો શું કરે છે એ તો કે ચાલો સરવાળો કરીએ અને કેટલા હરણ અને સસલા છે તે શોધી દઈએ તો હરણની સંખ્યા છે અડતાલીસ અને સસલાની સંખ્યા છે સત્યાવીસ તો ગણતરી આપણે કરીએ તો ચાલીસ વત્તા વીસ આ દશક ની સંખ્યા છે આ એકમ ની સંખ્યા છે તમને જો અહીંયા આપણે જેમ ભાગ પાડીને ગણતરી કરતા હતા એ પ્રમાણે શીખવાડેલું છે ચાલીસ એટલે દસ દસ ના ચાર ઢગલા અને આઠ એટલે એક એક ના આઠ ત્યાર પછી 10 દસ ના બે ઢગલા અને સાત એટલે એક એક ના સાત ઢગલા તો અહીંયા આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ તો જવાબ આપણી પાસે આવ્યો છે છ અને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર જો આપણે મોટી ભૂલ કરી છે તો કે કઈ તો પેલા આપણે કઈ સંખ્યાને ધ્યાનમાં લીધી છે તો કે દશકના અંક દશકના અંક ક્યારે પણ આપણે પહેલા ધ્યાનમાં લેવી જોઈએ નહીં હવે અહીંયા આપણને એ શીખવા મળે છે કે જો દશકના અંક ને પહેલા આપણે ગણતરી કરી દઈએ તો હવે અહીંયા જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો હતો તો કે ચાર આઠ બાર તેર ચૌદ ને પંદર તો આપણે અહીંયા જવાબ લખી દઈએ પંદર તો આખો જવાબ મળી જાય છે છસો પંદર પણ આ જવાબ કેવો થાય તો કે ખોટો થાય છે તો હવે આપણે કઈ રીતે ગણવું એની આપણને આગળ સમજૂતી આપેલી છે તો જોઈએ આપણે આગળની સમજૂતી હવે આગળ આપણને કીધેલું છે કે બધા એકને ભેગા કરતા આપણને પંદર એક મળે છે એટલે કે આ બધાને આપણે ભેગા કરીએ તો જવાબ કેટલો મળે છે તો કે પંદર મળે છે દસ એક ભેગા મળીને દસ બનાવે છે હવે આપણી પાસે પાંચ એક વધે છે પંદર છે એમાંથી દસ એકને આપણે ભેગા કરી દઈએ તો એક દસ બને છે એટલે એ દસ ને આપણે ક્યાં ઉમેરી દીધા તો કે આ દસ સાથે તો હવે આપણી પાસે કેટલા વધે છે તો કે પાંચ વધે છે તો એ પાંચને આપણે અહીંયા મૂકી દીધા અને આજે જે દસ હતા એ દસ ને આપણે ઉપર મૂકી દીધા તો હવે આપણે આગળ જોઈએ કે બધા દસ ને ભેગા કરતા આપણને સાત દસ મળે છે તો હવે તમે જોઈ શકો છો અહિયાં જે એક ના હતા એ દસ હતા એટલે એ દસ ને આપણે ભેગા કરીને અહીંયા મૂકી દીધા તો હવે આપણી પાસે કેટલા દસ થઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આપણી પાસે ટોટલ સાત દસ થઈ ગયા તો જવાબ આપણને મળી ગયો છે પંચોતેર આઠ વત્તા સાત પંદર પંદર નો પાંચડો વધી એક અહીંયા આપણને એક માં દેખાય છે અને ત્યાર પછી એની ગણતરી કરીએ તો કે ચાર ને એક પાંચ છ ને બે છ ને એક સાત એટલે કે જવાબ આવી ગયો આપણી પાસે સાત ચાર ને એક પાંચ પાંચ ને બે સાત ટોટલ જવાબ આવડી ગયો આવી ગયો છે આપણી પાસે પંચોતેર તો આ હતું આપણું પેજ નંબર સાડત્રીસ હવે પછીનું જે આડત્રીસ નંબરનું પેજ છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી વંદે માતરમ